નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ છ ફેબ્રુઆરીથી લઈને પંદર ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અત્યારે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે અરબી સમુદ્રમાં પણ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે મિત્રો અત્યારે મુખ્યત્વે વાત કરી દઈએ તો ગુજરાતમાં એકલ ગરમીનો માહોલ ચોક્કસથી સર્જાઈ ગયો છે અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાન એકવીસ ડિગ્રીથી લઈને એકત્રીસ ડિગ્રી સુધી નોંધાઈ ગયું છે અને ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે જે ન્યૂનતમ તાપમાન આપણે ચૌદ પંદર સોળ ડિગ્રીની આસપાસ નોંધાતો હતો તેની જગ્યાએ અત્યારે અઢાર ડિગ્રી ન્યૂનતમ તાપમાન પણ થઈ ગયું છે એટલે ચોક્કસ તે અત્યારે ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અત્યારે એક પાકિસ્તાન તરફની જે સાયક્લોનિક સિસ્ટમ હતી તેના ભાગરૂપે થઈને એક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વાતાવરણ ખુલ્લું નહીં હોવાને કારણે એક ગરમીનો માહોલ પણ સર્જાઈ ગયો છે પરંતુ મિત્રો અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો જે ચાલ્યા ગયા છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બરે આ બરફવર્ષા જોરદાર કરી છે જેના ભાગરૂપે તેને બર્ફીલા પવનોની હવા હજુ પણ ગુજરાત અને રાજસ્થાનને મળશે અને અત્યારે ઠંડી એક એવરેજ ઠંડી જોવા મળશે જેમાં ન્યૂનતમ તાપમાન સો ડિગ્રીથી લઈને ઓગણીસ ડિગ્રીની આસપાસ એવરેજ જોવા મળે તેવી શક્યતા છે એટલે ચોક્કસથી એકા કાતિલી ઠંડી એકદમથી નહીં પડે પરંતુ જ્યારે પણ વાતાવરણ એકદમથી ખુલ્લું થશે ત્યારે બરફીલા પવનનો જો ગુજરાત અને રાજસ્થાન તરફ જોવા મળે તો જે તે વિસ્તારમાં ઠંડીનો માહોલ ચોક્કસથી વધારે સર્જાઈ શકે છે હવે મિત્રો ધુમ્મસની પણ વાત કરી દઈએ તો ગુજરાતના અનેક ભાગોમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધારે જોવા મળશે અને એક વાતાવરણ દૂધ્યુ વાતાવરણ હોય તેવો પણ અહેસાસ થશે કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે જેમાં કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળી શકે છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ કયા દિવસોમાં રહી શકે છે અને આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ ગુજરાતને અસર કરનારી છે તો મિત્રો હવે સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે પાકિસ્તાન તરફ એક સિસ્ટમ સર્જાય છે જે મધ્યમસરની છે જેના ભાગરૂપે થઈને પાકિસ્તાન રાજસ્થાન અને ગુજરાતના પણ ઉત્તર તરફના જે ભાગો છે તેમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે રાજસ્થાનના કોઈ કોઈ વિસ્તારમાં તો હજુ પણ વરસાદની શક્યતા છે એટલે અત્યારે વરસાદ થશે તે છાંટાછોટીવાળો અથવા તો એવરેજ વરસાદ થાય તેવી શક્યતા છે ત્યારે બીજી તરફ તારીખ આઠ નવ તારીખની આસપાસ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે પરંતુ આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે પરંતુ જો લોઅર ક્લાઉડના વાદળો બને અને ભેજનું પ્રમાણ અરબી સમુદ્રમાંથી મળે તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી પણ થઈ શકે તેવી શક્યતા છે પરંતુ આ આગાહી અત્યારે ફક્ત પાંચથી સાત ટકા ગણીને ચાલવી એટલી બધી પણ ચિંતાના સમાચાર નથી ત્યારે બીજી તરફ હવે ધીમે ધીમે ડબલ્યુ ડી ઓછા થવાના છે પરંતુ તારીખ કહી શકાય કે તેર તારીખની આસપાસ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા જોવા મળશે અને તેર તારીખ બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના ભાગરૂપે થઈને તારીખ તેર ચૌદ અને પંદર તારીખની આસપાસ ફરીથી એક ડબલ્યુ ડી મજબૂત સક્રિય થવાનું છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન ઉપરાંત પાકિસ્તાનના અનેક ભાગો અને ગુજરાતના પણ અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે બીજી તરફ પાકિસ્તાન તરફ પણ એક સાયક્લોનિક સિસ્ટમ આવનારા દિવસોમાં સર્જાશે જે રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી પણ આપી શકે તેવી શક્યતા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય અનેક ભાગોમાં વરસાદની શક્યતા પણ આવનારી તારીખ તેર ચૌદ અને પંદર તારીખની આસપાસ લાગી રહી છે એટલે મિત્રો હજુ પણ આપણે થોડા સાવચેત રહેવું એલર્ટ રહેવું જરૂરી છે કે પાકિસ્તાન તરફની અવારનવાર બનતી સાયક્લોનિક સિસ્ટમ ઉપરાંત ઉત્તર ભારતના ડબલ્યુડી બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને એક ગુજરાત સહિત વારસાદી માહોલ પણ સર્જાઈ જતો હોય છે એટલે મિત્રો થોડા સાવધાન રહેજો એલર્ટ રહેજો બાકી કોઈ ભારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા અને સાર્વત્રિક વરસાદની શક્યતા ગુજરાત માટે નથી રહી બીજી તરફ ઠંડીની વાત પણ કરી દીધી કે ઠંડીમાં આપણને એકા ઘટાડો જોવા મળ્યો છે તેનું કારણ પણ તમને દર્શાવ્યું છે પવનની વાત કરીએ તો આજ રોજ પવનનું પ્રમાણ ગુજરાતના અનેક ભાગોમાં પાસથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં તો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ જોવા મળી શકે છે બીજી તરફ વહેલી સવારે ધુમ્મસ અને ઝાકળ વર્ષાનો માહોલ હજુ પણ સર્જાશે અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઝીરો પણ થાય તેવી શક્યતા છે તે રોડ રસ્તા ઉપર વાહન ચલાવતી વખતે થોડા સાવધાન રહેજો બાકી ગુજરાત માટે કોઈ મોટા વરસાદની શક્યતા હમણાં નથી પરંતુ અવારનવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સર્જાશે જેના લીધે થઈને ઠંડીમાં એક પ્લસ માઇનસ વાતાવરણ જોવા મળશે હવે મિત્રો અત્યારે જ્યારે વાતાવરણ મિશ્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે વાતાવરણ અત્યારે આપણને મિશ્ર લાગશે એટલે અત્યારે બીમારીનું કારણ વધારે જોવા મળશે એટલે મિત્રો અત્યારે શરદી ઉધરસ ખાંસી તાવ દરેક વસ્તુના આપણને એક વાતાવરણ સર્જાશે અને એક આવા વાતાવરણને કારણે દરેક લોકો બીમાર પણ પડી શકે છે એટલે થોડા સાવધાન રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે